હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. ફ્રેન્ડ્સ, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આપણે એવી ખીર બનાવીશું કે તમે એક જ દિવસમાં એકથી વધારે વાર કહી શકશો. ફરાળી ખીર, મખાનાની ખીર. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આપણે આ મખાના ખીર બનાવવાના છે, એટલે સૌથી પહેલાં મખાના છે, એ સિવાય મેં 6-7 બદામ લીધી છે, થોડુંક અખરોટ લીધા છે, 6-7 કાજુ અને 6-7 પિસ્તા. એ બધું પહેલાં તમારે ડ્રાય રોસ્ટ કરવાનું છે મખાનાને. આ કાઢી લઈને પછી 2 મિનિટ ડ્રાય રોસ્ટ કરી અને તમારા નટ્સને કાઢી લેવાના છે. એ સિવાય આપણે પોપી સીડ્સ એટલે કે ખસખસ લઈશું અને કોપરાનું ખમણ લઈશું. તો 1 ચમચી જેટલી ખસખસ છે ને એટલું જ આપણે કોપરાનું ખમણ લેવાના છે. હવે આ જે 10-15 મખાના હતા ને એને પણ તમારે ડ્રાય રોસ્ટ કરવાના છે, કારણ કે થોડું મોઇશ્ચર હોય એટલે ચૂઈ લાગે. તમે આ શેકી લેશો ને એટલે એકદમ ક્રન્ચી સરસ થઈ જશે. એ પણ હવે શેકાઈ ગયા છે, એને સાઈડ ઉપર કાઢીએ. હવે થોડા મખાના ઠંડા પડે ને એટલે તમારે એમાંથી 4-5 સાઈડ ઉપર રાખવાના અને બાકીના કોર્સલી ગ્રાઇન્ડ કરવાના. નટ્સને પણ એવું છે, અડધા નટ્સ તમારે સાઈડ ઉપર રાખવાના, એને સમારવાના અને બાકીનાને કોર્સની ગ્રાઇન્ડ કરવાના છે. તો ચલો આપણા મખાના ગ્રાઇન્ડ થઈ ગયા, હવે આ નટ્સને પણ ગ્રાઇન્ડ કરીએ. હવે જે બંને પાવડર છે મખાના અને નટ્સનો એને તૈયાર કરી અને સાઈડ ઉપર રાખીએ. ચલો હવે આપણે ખીરની તૈયારી કરીએ. તો 1 ચમચી જેટલું તમારે ઘી મૂકવાનું છે. આપણે જે નટ્સ બાકી રાખ્યા હતા ને એ અને 4-1 મખાના બાકી રાખ્યા હતા સાઈડ ઉપર, એને તમારે આવી રીતે ઘીમાં તળી લેવાના છે. એ સાથે આપણે પેલા ખસખસના દાણા અને કોપરાનું છીણ, પણ એ થોડું પછી ઉમેરવાનું, નહીં તો કોપરાનું છીણ બળી જશે. અને 1-1 મિનિટ થઈ જાય ને પછી તમારે કોપરાનું છીણ અને ખસખસના દાણા ઉમેરી અને બીજું 1.5-2 મિનિટ તમારે એને તળી લેવાના છે. એટલે એકદમ ક્રન્ચી અને સરસ તમારા નટ્સ થઈ જશે. અને ખીરમાં આપણે ઉપર એને ઉમેરીશું, સાઈડ ઉપર રાખો. હવે 1 પેનમાં મેં 500 ml દૂધ લીધું છે અને આ દૂધને પહેલાં 1 ઉભરો આવે ને ત્યાં સુધી ફાસ્ટ ગેસ ઉપર આવી રીતે હલાવતા હલાવતા 1 ઉભરો લાવી દેવાનો. 1 ઉભરો લાવી દો પછી એને સ્લો કરી અને 5-1 મિનિટ પછી એમાં 50 ગ્રામ જેટલી ખાંડ ઉમેરવાની. 500 ગ્રામ દૂધ છે એટલે 500 ml દૂધ છે તો 50 ગ્રામ તમને તમારા ટેસ્ટ પ્રમાણે વધતી ઓછી તમે કરી શકો. વધારે ગળ્યું ભાવે તો વધારે ઉમેરજો. હવે બીજી 5-1 મિનિટ આપણે દૂધને ઉકળવા દઈશું. હવે દૂધ થોડું ઉકળી પણ ગયું છે. હવે એમાં આપણે જે પેલું મખાના અને નટ્સનું જે મિક્સર રેડી કર્યું હતું ને એ તમારે ઉમેરવાનું છે. એટલે આ ખીર તમારી ફરાળી થશે ફ્રેન્ડ્સ. જ્યારે જમવા સિવાય પણ તમારે દીકરીઓને ભૂખ લાગે ને તો તમે આ થોડી વધારે બનાવીને સ્ટોર કરી શકશો અને એમને આપી શકશો. બીજી 3-4 મિનિટ થઈ જાય એટલે અંદર થોડીક 2 ટેબલ સ્પૂન જેટલી મલાઈ ઉમેરવાના છે. કેમ? કારણ કે આપણે બીજું કંઈ પણ એક્સટર્નલ થિકનિંગ એજન્ટ નથી ઉમેરતા, તો મલાઈ એકદમ સરસ ટેક્સચર પણ આવશે, ક્રીમીનેસ પણ આવશે અને ખીર ઘાટી પણ થશે. હવે 2-3 મિનિટ થઈ ગઈ, છેલ્લે આપણે જે નટ્સ રેડી કર્યા હતા ને ફ્રાય કરીને બસ એને અંદર ઉમેરી દેવાના છે. આપણી ખીર એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે એમાં આપણે ઇલાયચી પાવડર નાખવાનો છે, તો 1/2 ચમચી આપણે ઇલાયચી પાવડર ઉમેરીશું. અને જો તમને ગમે તો તમે જાયફળનો પાવડર ઉમેરી શકો છો. મેં નથી ઉમેર્યો કારણ કે અમે લોકો ઓછી ખાઈએ છીએ. એટલે બસ જો આપણી ખીર એકદમ સરસ રેડી થઈ ગઈ છે. હવે ફ્રેન્ડ્સ ચલો, તો હવે આ ખીરને આપણે સર્વ કરી લઈએ. તમને ઠંડી ભાવે તો ઠંડી અને ગરમ ભાવે તો ગરમ, આ બહુ ઠંડી નહીં ને બહુ ગરમ નહીં એવી છે. બસ હવે આવી રીતે અને ઉપરથી જે આપણે સાઈડ ઉપર રાખ્યું હતું ને થોડું ગાર્નિશિંગ માટે, એ નટ્સ અને મખાના નાખી અને તમે આ ખીર એન્જોય કરજો. ફ્રેન્ડ્સ, શ્રાવણ મહિનામાં આવી ખીર ખાવાની ખૂબ મજા આવે, તો જરૂરથી બનાવજો. થેન્ક યુ.